જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ ચાર સર્વોચ્ચ અદાલત એ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમે અદાલત નામનો શબ્દ સાંભળ્યો હશે આપણે અગાઉના ધોરણમાં પણ અદાલતના ઘણા બધા પ્રકાર હોય છે એ વિશેની ચર્ચા કરી હતી અને ભણ્યા હતા અદાલતમાં સૌપ્રથમ સ્થાનિક અદાલત લોક અદાલત એટલે કે જે ગ્રામીણ કક્ષાએના જે પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવે પછી તાલુકાની અદાલત પછી જિલ્લાની અદાલત રાજ્યની અદાલત એટલે કે હાઈકોર્ટ અને પછી સર્વોચ્ચ અદાલત એટલે કે સૌથી મોટી સુપ્રીમ કોર્ટ જેને કહી શકાય એટલે મોટા દેશની અદાલત જેને કહી શકાય તો જે વિવિધ રાજ્યોને લગતા પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ અદાલત કરતી હોય છે એના સિવાય આપણે છાપામાં પણ ઘણી વખત હાઈકોર્ટ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય વગેરે અદાલતોના નામ સાંભળતા હોઈએ છીએ એટલે કે અદાલતનું મુખ્ય કાર્ય શું હોય છે કે બધાને સમાન ન્યાય આપવાનું એનું કાર્ય હોય છે અને અદાલતને આપણે ચર્ચા કરીએ તો ન્યાયની દેવી તરીકે જે આંખે પટ્ટી બાંધેલી એક સ્ત્રી ત્રાજુ લઈને ઊભેલી હોય છે એને આસ્ટિન તરીકે ઓળખવામાં આવે છે અને એનો અર્થ જ એટલો થાય છે આંખે પટ્ટી બાંધવી એટલે કે બધાના માટે એ સમાન ન્યાય છે એ પછી દેશનો સામાન્ય વ્યક્તિ હોય કે પછી દેશનો સૌથી ઉપરી વ્યક્તિ એટલે કે વડાપ્રધાન હોય એ બધા માટે સમાન ન્યાયની જે ભલામણ છે એ આપણા સંવિધાનમાં લખેલી છે અને એ અદાલત દ્વારા એનું પાલન કરવામાં આવે છે બરાબર તો આજે આપણે સર્વોચ્ચ અદાલત વિશે વિદ્યાર્થી મિત્રો ભણીએ તો લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો પછી જિલ્લાની અદાલતો વડી અદાલતો સર્વોચ્ચ અદાલત અને સળંગ ન્યાય વ્યવસ્થા છે ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગોમાંનું એક મહત્ત્વનું અંગ છે કયા કયા ત્રણ અંગો છે એક ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણ અંગોમાં ન્યાયતંત્ર ખૂબ જ મહત્ત્વનું અંગ છે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ થાય છે તો શું તમારી આજુબાજુ અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે આ પ્રકરણમાં તમને આ સવાલનો જવાબ મળી જશે એટલે કે સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે તો દિલ્હીમાં આવેલી છે બરાબર જેનું ચિત્ર તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે વિદ્યાર્થી મિત્રો એ વિશે ચર્ચા કરીએ તો આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ભારતમાં અઠ્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન નીચે ખાસ તમે અન્ડરલાઇન કરજો મૂળભૂત હકોના પાલન કરાવવા માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે આ કામ છે સર્વોચ્ચ અદાલતનો બીજો વિવાદોનો ઉકેલ આપવો એટલે સર્વોચ્ચ અદાલત નાગરિકો નાગરિક અને સરકાર રાજ્યો વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે વિવાદો હોય છે એને ઉકેલવાનું કાર્ય કરે છે આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવો આંદોલનનો કેસ સમજીએ તો એક કેસ તમને આપેલો છે કે કેવી રીતે સર્વોચ્ચ અદાલત છે એ કાર્ય કરતી હોય છે અને જે વિવાદો હોય છે એનો ઉકેલ લાવવામાં મદદરૂપ બનતી હોય છે એ પછી સરકાર હોય નાગરિક હોય કે રાજ્ય હોય એ બધાનો વિવાદ ઉકેલવાનું કાર્ય કરતી હોય છે એના માટે આપણે એક કેસ સમજીએ જે પેજ નંબર તમને સત્યાવીસ ઉપર આપેલો છે વિદ્યાર્થી મિત્રો એમાં કેસ એવો છે જે ગુજરાતના નર્મદા નદી છે એના ઉપર નવાગામ ખાતે જળાશયના બંધની ઊંચાઈ એકસો દસ મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો તેઓ તેઓના મતે બંધમાં બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે રાજ્યો વચ્ચેની આ તકરારનો નિવેડો લાવવા આઠમી માર્ચ બે હજાર છના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે સરદાર સરોવર યોજનાને કારણે સજીવસૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું પણ અટકાવી શકાશે આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમ ક્રમશઃ પુનઃવસન કરાવવામાં આવશે આ રીતે તેના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં એટલે કે આ નર્મદા જે નદી છે એના ઉપર એકસો દસ મીટરથી વધે નહીં એના માટે એક અરજી કરવામાં આવી હતી કે આ બંધની ઊંચાઈ વધારવી જોઈએ નહીં તો આ કેસ છે એ મધ્યપ્રદેશ અને કેટલાક જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમણે આ કેસ દાખલ કર્યો હતો આ કેસ જ્યાં સુધી આ કેસનો નિવડો નિવેડો ન આવ્યો ત્યાં સુધી આ નર્મદા બંધની ઊંચાઈ વધી નથી પણ આખરે આઠમી માર્ચ બે હજાર છના દિવસે એનો નિવડો લાવ્યો અને એટલે કે એનો આ જે વિવાદ છે એનો અંત આવ્યો અને આ નર્મદા બંધની ઊંચાઈ વધી તો આના કારણે સુપ્રીમ કોર્ટ છે એ સંપૂર્ણપણે જવાબદાર બને છે અને જેને અસર કરતાં પરિબળો હતા જેવી રીતે કે આદિવાસી લોકોનો ત્યાં શું કરવામાં આવતો મૂળભૂત અધિકારોનો ભંગ થતો હતો એને હટાવવામાં આવતા હતા તો એના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રમશઃ એ લોકોના પુનઃવસન માટેના કાર્યો ઝડપથી કરવા સરકારને ભલામણ કરી હતી એના સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ તો અત્યારે રામ મંદિરનો જે કેસ આવ્યો હતો એનો પણ ચુકાદો ઘણા વર્ષો પછી કહી શકાય કે આવી આવ્યો જે અત્યારે જ્યાં રામ મંદિર છે અયોધ્યામાં બનવાનું છે એનો ચુકાદો ઘણા વર્ષોથી અટક્યું હતું બરાબર તો એનામાં ઘણા બધા ઘણા વર્ષો સુધી ઘણા બધા જે જજો હતા વકીલો હતા એની દલીલો સાંભળી અને પછી સર્વોચ્ચ અદાલતે એ નિર્ણય આપ્યો કે અયોધ્યામાં રામ મંદિર જ બનશે પણ એની જગ્યાએ જે મસ્જિદ આવેલી હતી તો એનો વિવાદનો ઉકેલ લાવવા માટે એટલી જ જમીન અયોધ્યામાં બીજી જગ્યાએ મસ્જિદ ઊભી કરવા માટે પણ આપવામાં આવશે તો આવી રીતે સુખદ વિવાદનો ઉકેલનું કાર્ય આ સર્વોચ્ચ અદાલત કરતી હોય છે હવે વિવિધ જે ચુકાદા છે એના કિસ્સા આપવામાં આવેલા છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવેદ હોય તો એ સુ સર્વોચ્ચ અદાલતમાં જાય છે પછી બે રાજ્યો વચ્ચેનો વિવાદ હોય તો એ પણ સર્વોચ્ચ અદાલતમાં જાય પછી બે નાગરિક વચ્ચેનો વિવાદ હોય તો એ પ્રથમ જિલ્લા અદાલત પછી હાઈકોર્ટ અને છેલ્લે સર્વોચ્ચ અદાલતમાં જાય છે વ્યક્તિ અને સરકાર વચ્ચેનો વાંધો હોય તો સર્વોચ્ચ અદાલત સુધી જઈ શકે છે અને વ્યક્તિ અને સંસ્થા વચ્ચેનો વિવાદ હોય તો પણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં એ જઈ શકે છે તો આવી રીતે વર્તમાનપત્રમાં તમે કદાચ વાંચતા હોવ તો એનામાં જે પણ કિસ્સા આવે તો એ ઉદાહરણ તરીકે આપણે એનામાં લઈ શકીએ બરાબર તો એ તમને લખવાનું રહેશે તમારી રીતે એના પછી છે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ કે એક તાકાતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન ઉપર કબજો જમાવી લીધો છે તમે એક એવી વ્યવસ્થામાં રહો છો જ્યાં વ્યક્તિઓ કોઈ પણ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે અથવા તેની બદલી પણ કરાવી શકે છે જ્યારે તમે આ મામલો અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતો જોવા મળે છે અને તાકાતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં અને સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાતમાં એ વાત માટે એને મજબૂર કરી દે છે કે હંમેશા તાકાતવર વ્યક્તિની તરફેણમાં જ ફેંસલો આપવો પડે પરંતુ આપણા બંધારણમાં એની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે કે ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ નથી કરતું આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે એટલે કે આથી એકવાર વડી અદાલતમાં આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ નિયુક્તિ થઈ ગયા એના પછી કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે જો કોઈ વ્યક્તિ એમ લાગે તો તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તેને અદાલતમાં તે જઈ શકે છે બાકી કોઈ પણ રીતે ન્યાયાધીશને આપણે કોઈ પણ જે મોટા નેતાઓ હોય કે મોટા કારોબારી હોય એ પણ હટાવી ન શકે તો એના કારણે આપણે કહી શકીએ કે આપણું ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે એટલે કે ત્યાંના ન્યાયાધીશો છે એ સ્વતંત્રપણે કોઈના પણ દબાણમાં આવ્યા વગર જે ફેસલા હોય છે જે કોર્ટના ફેસલા હોય નિર્ણયો હોય એ સંભળાવી શકે છે એના કારણે જ આપણે કહી શકીએ કે ભારત દેશમાં એવાય ઘણા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે કે જેમાં મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એને પણ જેલમાં જવું પડે છે જો એ ગુનેગાર સાબિત થાય તો એને પણ જેલમાં જવું પડે છે બરાબર તો આવી રીતે આપણે કહી શકીએ કે આપણું ન્યાયતંત્ર છે એ કેવું છે સ્વતંત્ર હવે આપણે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ શક્તિશાળી જે પુરુષ હોય કે વ્યક્તિ હોય કે કોઈ પદ ધરાવતો વ્યક્તિ હોય અને કોઈ નબળા વ્યક્તિને એ કન્નડગઢ થાય તો એ વ્યક્તિ શું અદાલતમાં જાય અને જાય તો એને ન્યાય મળે કે નહીં એ વિશેની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે જો અલગ અલગ જે અદાલતોનો ક્રમ છે એ એકબીજા સાથે જોડાયેલી છે તો જી હા આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને આપણે સમજવી જોઈએ જો એ કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા તેને આપવામાં આવેલો ચુકાદો યોગ્ય નથી તો તે તેના ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે અપીલની વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ જોઈએ આ કેસમાં હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલ નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો આ બંને વચ્ચેથી ગંદા પાણીનું નાળું નીકળતું તેમાં રંગ રસાયણ કારખાનાના ગંદા પદાર્થો જેમાંથી રંગ રસાયણોની ગંદી વાસ આવતી હતી તેને નાળામાં છોડવામાં આવતા હતા આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છરો ઉત્પન્ન થતા હતા તે સાથે આ નાળાના કિનારા પર આજુબાજુ રહેનારા જાજરુ પેશાબ પણ કરતા હતા તો રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશ રાખવામાં એ નિષ્ફળ ગયું હતું આથી સ્થાનિક રહીશોએ આ ગંદકીને ખસેડવાની ઘણી અરજીઓ કરી હતી પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા પણ પરિણામે શું થયું કે ત્યાંના સ્થાનિક રહીશોએ તાલુકા અદાલત એટલે કે સબડિવિઝન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગયા અને એ બાબતે શું ચર્ચા થઈ એ વિશે તમને પેજ નંબર ઓગણત્રીસ ઉપર સંપૂર્ણની જે કાર્યવાહી છે આપવામાં આવેલી છે એમાં જુઓ તાલુકા અદાલતનો હુકમ શું છે તો મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ રોકવા નિષ્ફળ ગયા છે તેથી આ બંને સંસ્થાને તાત્કાલિક ઉપદ્રવ દૂર કરવા હુકમ આપવામાં આવે છે પંદર દિવસમાં પાકી ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવી આવો તાલુકા અદાલતનો ચુકાદો હતો પણ મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલતમાં લઈ ગઈ એટલે કે મ્યુનિસિપાલિટીને એવું લાગ્યું કે અહીંયા અમને ન્યાય નથી મળ્યો એટલે એ જિલ્લા અદાલતમાં ગયા તો જિલ્લા અદાલતે શું કર્યું કે તાલુકાની અદાલતના ચુકાદાને એણે ગેરવાજબી ઠેરવવામાં આવ્યા એટલે કે તાલુકા અદાલતે જે નિર્ણય આપ્યો એ બરાબર નથી એવું એણે કહ્યું જિલ્લા અદાલતે તો પછી જે સ્થાનિકો લોકો હતા એ રહીશોને એ જે ચુકાદો હતો એ માન્ય ન ગણ્યો એમણે એટલે કે એમને ચુકાદાની તરફેણ ન લીધી અને એ મોટી અદાલત વડી અદાલત જેને હાઈકોર્ટ કહીએ એનામાં ગયા વડી અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય રાખ્યો પરંતુ તેણે હુકમ આપ્યો એટલે કે જિલ્લા અદાલતનો જે નિર્ણય હતો એને પણ જે મોટી અદાલત હતી એણે માન્યો નહીં અને એણે તાલુકા અદાલતનો જે નિર્ણય હતો એના ઉપરથી જ એક અલગ નિર્ણય આપ્યો કે પાકી ગટલાઈન માટે પંદર દિવસને બદલે સાત માસનો સમય આપવામાં આવે છે તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવા જેથી તેમાં પાણી ભરાઈ જતાં મચ્છર ન થાય આ કામ બે વર્ષમાં પૂરું કરવું જોઈએ તો હવે વરી પાછી રતલામ મ્યુનિસિપાલિટી હતી એ આ જે હુકમ હતો એનાથી સંતુષ્ટ ન હતી એટલે એને બરાબર ન લાગ્યું તો તેથી તેણે સર્વોચ્ચ અદાલતમાં આ કોર્ટની અપીલ કરી એટલે કે આ કેસ લઈ ગયા સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય ગણ્યો અને વધારામાં એવો સંદેશ એણે આપ્યો એટલે કે આદેશ આપ્યો જે હાઈકોર્ટ આપણે કહીએ જે હાઈકોર્ટ એટલે કે ગુજરાત રાજ્યની જે કોર્ટ હોય મોટામાં મોટી અને સુપ્રીમ કોર્ટ એટલે ભારત દેશની હોય તો સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતે શું નિર્ણય આપ્યો અંતે તો મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતાં રંગ રસાયણ પ્લાન્ટને બંધ કરવો એટલે કે જ્યાંથી આ સમસ્યાની શરૂઆત થઈ હતી એ સમસ્યાના મૂળ સુધી જઈ અને જેના કારણે આ સમસ્યા ઉત્પન્ન થઈ હતી રંગ રસાયણ પ્લાન્ટને જ બંધ કરવાનો ચુકાદો એ સર્વોચ્ચ અદાલતે આપ્યો તો આવી રીતે આપણે જો આપણને જો કોઈ એવા કાનૂની દાવપેચમાં આપણે ફસાઈ જઈએ તો આપણે જો તાલુકા અદાલતના જે નિર્ણય આવે એનાથી સંતોષ ન હોય તો આપણે જિલ્લા અદાલતમાં જઈ જઈ શકીએ જિલ્લા અદાલતનો જે નિર્ણય આવે એનાથી પણ આપણને સંતોષ ના આવે એટલે કે આપણને એમ થાય છે કે હજી આપણને અન્યાય થાય છે તો આપણે વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં જઈ શકીએ અને જે વડી અદાલત એટલે કે હાઈકોર્ટનો જે પણ નિર્ણય આવે એનાથી પણ આપણને સંતોષકારક ન હોય એટલે કે આપણને ન્યાય ન મળે તો આપણે છેલ્લે સર્વોચ્ચ અદાલતમાં પણ જઈ શકીએ બરાબર તો એ રીતે ન્યાય ન્યાયિક પ્રક્રિયા સંપૂર્ણપણે થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો અદાલતમાં આ કેસ ઉપરથી તમને સંપૂર્ણ સમજણ મળી ગઈ હશે હવે એક પ્રશ્ન એમ થાય કે શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે તો એનો પણ જવાબ આવે હા તો એ બાબતે પણ આપણે આગળ થોડુંક ભણીએ જે પેજ નંબર તમને એના વિશેની માહિતી પેજ નંબર ત્રીસ ઉપર આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે પરંતુ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે કેવી રીતે મુશ્કેલ હોય છે તો કાનૂની પ્રક્રિયા ન કેવળ ઘણા પૈસા અને કાગળોની કાર્યવાહીની જરૂર પડે પણ તેમાં સમય પણ બહુ લાગે છે એ આપણી એક ન્યાયતંત્રની ખામી ગણી શકાય કે એમાં સમય બહુ પસાર થઈ જાય છે ને સમયની સાથે સાથે પૈસા અને કાગળોની કાર્યવાહી છે એ પણ ખૂબ લાંબી હાલે છે જો કોઈ ગરીબ આદમી વાંચવા લખવાનું જાણતો નથી અને આખો દિવસ પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય છે તો એ અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેના માટે ઘણું મુશ્કેલ લાગે છે કારણ કે અદાલતનું જે કાર્ય છે એ થોડુંક અટપટું હોય છે તો આવા બધા કારણોને કારણે અને આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી ઈસવીસન ઓગણીસો એંસીના દશકામાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો એણે સ્વીકાર કર્યો આ રીતે સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવા એણે પ્રયાસો કર્યા ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો કે જેના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે આ અરજી વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે ઈસવીસન ઓગણીસો એંસીના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં આવ્યો છે મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ આપવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હતો એના સિવાય બિહાર જેલમાં સજા ભોગ્યો પછી પણ છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે પણ જાહેર રીતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે ઘણી બધી જે જાહેર અરજીઓ એટલે કે જે વ્યક્તિઓ ન્યાય મેળવવામાં નિષ્ફળ નેવડતા હોય તો એ જાહેર રીતની અરજી કરી અને ન્યાય મેળવી શકે છે એવા ઘણા બધા કિસ્સા ભારતમાં પણ બન્યા છે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે એમ લાગે કે જન કોઈ વર્ગમાં માનવ હકનો ભંગ થઈ રહ્યો છે તો તે મુદ્દો તે પોતે ધ્યાનમાં લઈ જરૂરી ન્યાય જાહેર રીતમાં આપી શકે છે મૂળભૂત હકો તેના અમલના ઇરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર અરજી જો અયોગ્ય હોય તો અરજી કરનાર વ્યક્તિ વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે એટલે કે બધા વ્યક્તિઓ જો મનફાવે એમ અરજી કરતા આવે તો પછી જે અદાલતનું જે ટાઈમ છે એ બરબાદ થાય એના કારણે પછી અદાલતે જો એમને યોગ્ય ન લાગે કે આ જે કારણ છે એ સ્પષ્ટ નથી તો એ શું કરી શકે છે તો એ એવી અરજી કરનાર લોકોને એ દંડ પણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં જ્યારે બપોરના મધ્યાહન ભોજન આપવામાં આવે છે એ મધ્યાહન ભોજન ક્યારે આપવામાં આવે તો આના માટે જે ગરીબ લોકો વિદ્યાર્થીઓ ભણતા હતા એમના માતા પિતા કામે જાય તો સવારના અગિયારથી પાંચ વાગ્યા સુધી જો વિદ્યાર્થીઓ ભણે તો બપોરના એમને ભૂખ લાગે બરાબર તો એમના માટે ખાવાનું મળી રહે એવી એક જાહેર હિતની અરજી ફળાશ કરવામાં આવી હતી અને એના ફળ સ્વરૂપે જ સરકારી શાળાઓમાં બપોરના જે વિદ્યાર્થીઓને જમવાનું મધ્યાહન ભોજન આપવામાં આવે છે એ એના પછીથી શરૂ થયું હતું એટલે આપણે કહી શકીએ કે જાહેર હિતની અરજી પણ ક્યારેક ખૂબ જ મદદરૂપ બને છે તો આવી રીતે સળંગ ન્યાયતંત્ર આપણું કામ કરતું હોય છે પહેલાં આપણી જે તાલુકાની અદાલત આવે પછી જિલ્લાની અદાલત આવે પછી રાજ્યની અદાલત એટલે કે જેને હાઈકોર્ટ કહેવામાં આવે છે અને છેલ્લે સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હોય છે એ અંતિમ નિર્ણય હોય છે પણ વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં લોકશાહી ધરાવતો આપણો દેશ છે અને એમાં બધા લોકોને સમાન હકો આપવામાં આવ્યા છે એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાને ન્યાય માટે અદાલતમાં જઈ શકે છે બરાબર તો આ હતી આપણી ન્યાયતંત્રની વ્યવસ્થા સર્વોચ્ચ અદાલત સૌથી મોટી અદાલત એ વિશે આજે આપણે ચર્ચા કરી આ સાથે વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીં પૂર્ણ થાય છે હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની કેટલીક મૌલિક ચર્ચાઓ કરશું અને આ પ્રશ્નોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમને મૌલિક રીતે જ આપવાના છે બરાબર તો એવી રીતે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ જે તમને આજે ગ્રહકાર્યમાં પણ તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં કરવાનું રહેશે તો ચાલો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ સ્વાધ્યાયના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ સ્વાધ્યાના પ્રશ્નમાં નીચેના પ્રશ્નોનો જવાબ આપો પ્રથમ પ્રશ્ન છે નર્મદા યોજના એ ઘણી મહત્વની યોજના છે તેનાથી કોઈ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે શા માટે આપ્યો ચર્ચા કરો તો આવો ચુકાદો એટલા માટે આપ્યો હતો કે સરદાર સરોવર જે યોજના હતી એ ઘણી અગત્યની છે સરદાર સરોવર યોજનાને કારણે સજીવસૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે એ યોજનાથી જે લોકોને અસર થઈ હતી એ લોકોને ક્રમશઃ પુનર્વસન કરાવવામાં આવશે આવી રીતે એના મૂળભૂત હકોનું જે અધિકારોનું છે એ ભંગ નહીં થાય એના કારણે સર્વોચ્ચ અદાલતે આ ફેસલો આપ્યો હતો બરાબર તો એ તમને વિદ્યાર્થી મિત્રો પેજ નંબર જે પાઠ્યપુસ્તકમાં તમારા સત્યાવીસ પેજ નંબર છે એનામાં તમને ડેમનો જે ફોટો આપેલો છે એના એના ફકરામાં તમને એનો જવાબ મળી રહેશે બીજો પ્રશ્ન છે ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ ખૂબ જ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો ન્યાયતંત્ર સ્વતંત્ર એટલા માટે હોવું જોઈએ કે ન્યાયતંત્રમાં તાકતર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં અને સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ માટે મજબૂર કરી દે કે તે હંમેશા તાકતર વ્યક્તિની તરફેણમાં જ ફેસલો આપવો પડે પરંતુ ભારતીય બંધારણે આવા પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી જે છે એ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે આથી એકવાર જો વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અને સર્વોચ્ચ કોર્ટના ન્યાયાધીશની જો નિમણૂંક થઈ જાય તો આ ન્યાયાધીશને પછી પદ ઉપરથી હટાવવા ખૂબ જ મુશ્કેલ પડે છે તો આને કારણે કહી શકીએ કે આપણું ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમને જવાબ છે એ પેજ નંબર સત્યાવીસ અને ના જે ફકરો છે સ્વતંત્ર ન્યાય ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ એમાં તમને મળી જશે પાઠ્યપુસ્તકમાંથી જ એના પછી ત્રીજો પ્રશ્ન છે જાહેર હિતની અરજીની વ્યવસ્થા શા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે આપણે અત્યારે હમણાં જ ચર્ચા કરી કે જાહેર હિતની અરજી તો ઈસવીસન ઓગણીસો એંસીના દશકામાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો એણે સ્વીકાર કર્યો આ રીતે સર્વોચ્ચ અદાલતને ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો એણે પ્રયાસ કર્યો હતો આ ન્યાયતંત્ર તરફથી કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો સ્વીકાર આપવામાં આવ્યો છે જેના લીધે અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો આ અરજી વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકાય છે અને ઓગણીસો એંસી પછી ઘણા બધા એવા મુદ્દાઓ હતા જે એનાથી ન્યાય મળ્યો છે દાખલા તરીકે મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ એટલે કે મજૂરો માટે કામના કલાક ફિક્સ થયા છે પછી બિહાર જેલમાં સજ્જા ભોગ્યા પછી પણ જે કેદીઓને મૂક મૂકવામાં એટલે કે છોડી મૂકવામાં નતા આવતા એમને પણ છોડી મૂકવામાં આવ્યા છે પછી મધ્યાહન ભોજનના ભોજન યોજના જે શાળાઓમાં ચાલુ થઈ એ બધી જાહેરિતની અરજી થકી થઈ હતી તો આ પ્રશ્નનો જવાબ પણ તમને વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ત્રીસ ઉપર મળી જશે આવી રીતે તમને પ્રશ્નનો જવાબ લખવાના છે પછી છે ચોથો પ્રશ્ન રત્ના મ્યુનિસિપાલિટી કેસમાં વિવિધ અદાલતે આપેલા વિવિધ ચુકાદાઓ જણાવો તો એ આખે આખો તમને ચુકાદાઓ છે વડી તાલુકા અદાલતનો ચુકાદો પછી જિલ્લા અદાલતનો ચુકાદો બધી અદાલતનો ચુકાદો અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો પેજ નંબર ઓગણત્રીસ ઉપર જેટલું બધું આપેલું છે વિદ્યાર્થી મિત્રો ચુકાદા અને પછી આગળ જતાં જે રત્નાયમ યુનિવર્સિટી હોય કે જે સ્થાનિક રહીશો હોય એ આગળની કોર્ટમાં જતાં એ વિશેની માહિતી પેજ નંબર ઓગણત્રીસ ઉપર આપવામાં આવેલી છે તો એ એનો જવાબમાં તમને લખવાનો રહેશે બરાબર તો આવી રીતે ચાર સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમને લખવાના છે એના પછી છે મ્યુનિસિપાલિટીવાળો જે કેસ છે એના એ કેસ આપણે ચર્ચા કરી અને એના આધારે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે સુધારીને ફરીથી લખો તો સુધારીને આપણે ફરીથી લખશું એના પહેલાં આપણે જાણીએ કે એ વિધાન સાચા છે કે ખોટા તો પહેલો છે મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ કારણ કે તેને નીચેની અદાલતના ચુકાદાથી સંતોષ થયો નહીં તો એ આવશે સાચું સાચું છે મ્યુનિસિપાલટી લઈ ગઈ હતી જિલ્લા અદાલતમાં બરાબર તો એને સુધારવાની જરૂર નથી બીજો છે તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્ધ વડી અદાલતમાં ગઈ તો આ આવે વિધાન ખોટું તે સાચું વિધાન શું આવે વિદ્યાર્થી મિત્રો તે વડી અદાલતના ચુકાદાની વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં ગઈ એવી રીતે સાચું વિધાન આવશે બરાબર તો ત્રીજો બીજો ખોટો આવશે ગ એટલે કે ત્રીજો તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યું આ વાક્ય પણ ખોટો છે કારણ કે એ વાક્યમાં સાચો વાક્ય આવશે કે તેના વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે તાલુકા અદાલતના ચુકાદાને માન્ય આપ્યો હતો તો વડી અદાલતની જગ્યાએ તાલુકા અદાલત આવશે બરાબર તો આવી રીતે તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે તો આવી રીતે સ્વાધ્યાના પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે પણ આ સ્વાધ્યાના પ્રશ્નો આના સિવાયના પ્રશ્નો પણ ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકાય જેની નીચે નીચે મેં આન્ડરલાઇન કરાવી હતી બરાબર તો એવા જે મુખ્ય મુદ્દાઓ છે દાખલા તરીકે આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે તો એ દિલ્હીમાં આવેલી છે પછી ભારતમાં સર્વોચ્ચ અદાલતની આરંભ ક્યારે થયો હતો તો અઠ્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો એના સિવાય ત્રણ જે નર્મદા ડેમનો ફોટો આપવામાં આવેલો છે એ ઉપર કેટલા મીટર ઊંચાઈ વધે નહીં તે માટે કેસ કરવામાં આવ્યો હતો સર્વોચ્ચ અદાલતમાં તો એકસો દસ મીટરથી વધી નહીં એ માટે પછી એ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો કઈ તારીખે આવ્યો હતો આઠમી માર્ચ બે હજાર છના રોજ એનો ચુકાદો આવ્યો હતો આવી રીતે ઘણા બધા આ જે સ્વાધ્યાયના પ્રશ્નોમાં નથી પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આપેલા છે તો એના વિશે પણ તમે ખાસ અન્ડરલાઈન કરી લેજો ફરીથી એકવાર આ પાઠનો વિદ્યાર્થી મિત્રો વાંચન કરી અને પછી સારી રીતે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ તમારી સામાજિક જ્ઞાનની નોટબુકમાં લખી અને પછી એનો ફોટો મારા નંબર ઉપર તમે મોકલાવી આપશો આભાર થેન્ક યુ હેવ અ નાઇસ ડે